નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ અગત્યના સમાચાર ઉપર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજના ડમી કાંડ કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગોંડલ તાલુકાના કોંગ્રેસના આગેવાન દિનેશ પાતર અને પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ગોંડલની કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલા એવું કહેતા સંભળાય છે કે દિનેશભાઈને પૂછીને કોપી કેસ કરો, નહીતર વિદ્યાર્થીને જવા દો. આપણે જણાવી દઈએ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજના ડમીકાંડ કેસમાં આ મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો. ત્યારે વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, ગોંડલ કોલેજ જે ડમી કાંડ હતો તેમાં જે ખુલાસો થયો છે, કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રમાં હવે રાજકીય વગ જોવા મળી રહી છે. એક પ્રિન્સિપાલ કોંગ્રેસના આગેવાનને પૂછી કહીને કોપી કેસની વાત કરી રહ્યા છે. દીપાલી, સ્પષ્ટપણે જે રીતે આખો ગોંડલનો ડમીકાંડ સામે આવ્યો છે, તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેની જે કાર્ય પદ્ધતિ છે જરૂરથી સંકાળ અઘેરામાં છે. પહેલા જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે પણ યુનિવર્સિટી કરવા ગઈ કંસાર અને થઈ ગઈ થૂલી, કારણ કે જે એનએસયુઆઈ અને મીડિયાની વચ્ચે તેમણે સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, પરંતુ આ સીસીટીવી ફૂટેજમાં કોપી કેસ કરતું સ્પષ્ટપણે સામે આવ્યું અને ત્યારબાદ કેન્દ્ર રદ કરવામાં આવ્યું. આપણી સાથે કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી છે, તેની સાથે વાત કરીશું. સર, જે રીતે આપને અગાઉ યુનિવર્સિટીનો ભૂતકાળ આપને કહી દઉં, અગાઉ આ પ્રકારનો જ્યારે ડમી કેસ થયો હતો હરિમંદના કોલેજમાં, યુનિવર્સિટી દ્વારા ગણતરીની કલાકોમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં એવું તો શું છે કે પોલીસ ફરિયાદ નથી થતી હજી સુધી? યુનિવર્સિટી પોલીસ ફરિયાદ લખાવતી નથી. હરિમંદનામાં હરિમંદના કોલેજે પોલીસ ફરિયાદ લખાવી હતી. આ કોલેજને અમે વારંવાર તાકીદ એટલા માટે કરી કે પોલીસ ફરિયાદ થવી જોઈએ, પણ કોલેજ જ્યારે સ્પષ્ટ ના હોય, કારણ કે વિદ્યાર્થી પોતે જ જ્યારે ઉઠીને જતો રહ્યો હોય અને વિદ્યાર્થી ઉપર કોની પોલીસ ફરિયાદ નોંધાવી એ સત્તાવાળાઓએ ઢીલ આચરી હોય એવું સ્પષ્ટ દેખાતું હોય, ત્યારે શનિવાર શુક્રવારે આ જ સત્તાવાળાઓને મેં તાકીદ કરી કે જો તમે આ પ્રકારે યોગ્ય કાર્યવાહીમાં અમને સહકાર નહીં આપો તો સદર બાબતે જે પણ ગંભીર ગુનો આચર્યો થયો કે નથી થયો એ બાબતે સ્પષ્ટતા નહીં કરો તો અમે કાયદેસરની કાર્યવાહી અમે હાથ ધરી. કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? સૌથી પહેલા તો એમનું પરીક્ષા સેન્ટર અમે રદ કર્યું છે, એ કાયદેસરની જ કાર્યવાહી છે. અને બાકી જે ગેરરીતિ આ પ્રકારે કોલેજોમાં આચરવામાં આવતી હોય તો એવા વિદ્યાર્થીઓ અને એ સત્તાઓ અથવા તો એને બાબતે જે નિયમ અનુસારની અમે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. સૌથી મહત્વનો સવાલ એ વાતનો છે કે એ વાત પુરવાર થઈ ગઈ છે, જો એક સીસીટીવી ફૂટેજ છે આખા જે ક્લાસરૂમને કવર ન કરી શકતી હોય તો યુનિવર્સિટી દ્વારા આ બાબતની તાકીદ નહોતી લેવામાં આવી પહેલા? બિલકુલ તાકીદ લેવામાં આવી છે, એમને વારંવાર અમે તક આપી છે અને આજે એનું ફાઇનલ તક છે. જરૂર લાગે તો ભૂતકાળમાં પણ આવા સેન્ટરોને અમે 50,000 થી માંડીને લાખ સુધીના દંડ પણ કરેલા છે, પરીક્ષા સેન્ટર પણ રદ કરેલું છે. આ કોલેજમાં આ પ્રકારની કાર્યવાહી થઈ શકે? સર, સૌથી જે વ્યક્તિનું અલ્પેશ ટોલરિયાનું નામ સામે આવી રહ્યું છે, યુનિવર્સિટી દ્વારા અવારનવાર કોલેજને રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા જે પુરાવા છે તે યોગ્ય આપવામાં આવતા નથી, તો શું કોઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજ હોય અને યુનિવર્સિટીના આદેશોનું પાલન ન કરે તો યુનિવર્સિટી કઈ રીતે એને ચલાવી લે? નહીં, યુનિવર્સિટી આ પ્રકારના આદેશોનું પાલન ન કરે તો નથી જ ચલાવતી, નથી જ ચલાવ્યું. પણ આ બાબતે હું બહુ સ્પષ્ટ છું કે જ્યાં સુધી કોલેજ સ્પષ્ટ ના થાય, કોલેજને સ્પષ્ટ થવું જોઈએ અને સ્પષ્ટતા થવા માટે જ, કારણ કે કોલેજમાં વારંવાર અમે જે એના રજૂ કરેલા પુરાવામાં જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી દેખાતો નથી અથવા તો વિદ્યાર્થી જતો રહ્યો છે એ બાબતે એ વારંવાર એના પ્રિન્સિપાલે પણ અમને નિવેદન કરેલું છે. સર, સામાન્ય સંજોગોમાં વાત કરું તો આ કેસને બાજુ પર રાખીએ, સામાન્ય સંજોગોમાં કોઈ પણ ડમી વિદ્યાર્થી હોય તો આ ડમી વિદ્યાર્થીને કાયદાકીય રીતે યુનિવર્સિટી દ્વારા કઈ રીતે સજા આપવામાં આવતી હોય છે? જો ડમી વિદ્યાર્થી સાબિત થાય તો, અહીંયા કોલેજે ડમી વિદ્યાર્થી હજુ ડમી છે એવું સ્પષ્ટ નથી કર્યું, એના માટે જ આટલી તપાસ લાંબી ચાલી રહી છે. વિદ્યાર્થી ડમી છે એવું સ્પષ્ટ થવું જોઈએ અને ડમી થયા પછી યુનિવર્સિટીના નિયમ અનુસારની કાર્યવાહી થઈ શકે. શું નિયમ છે સર? યુનિવર્સિટીમાં ડમી થયો હોય તો ફોજદારી કેસ થાય,
અને એ ફોજદારી કેસ ત્યાંથી જ એટલે કે કોલેજના સત્તાવાળાઓએ નોંધાવવાનો હોય છે કે કોણ ડમી વિદ્યાર્થી હતો અને ડમી વિદ્યાર્થી ક્યાંથી આવ્યો હતો, એની શૈક્ષણિક લાયકાત શું હતી અને કોના બદલામાં એ પરીક્ષા આપી રહ્યો હતો અને એ વિદ્યાર્થી અગાઉ એને પરીક્ષા આપી હતી તો અગાઉ કેટલા પેપરો રજૂ કર્યા, આ તમામ બાબતો કોલેજ ના પડશે તો કોલેજ ના પાડે તો જ્યાં કોલેજ ફરિયાદી ના બની શકે ત્યાં સુધી યુનિવર્સિટી એના પુરાવાઓને બરાબર ઝીણવટપૂર્વકની ચકાસણી કરી અને કોલેજને અમે તાકીદ કરીએ. સ્પષ્ટપણે દીપાલી, હાલમાં તો જે કુલપતિ છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલેજ છે તે ફોજદારી ગુનો નોંધવા માટે બંધાયેલ છે, પરંતુ આપને હું સ્પષ્ટપણે જણાવી દઉં કે એનએસયુઆઈ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોલેજના પ્રિન્સિપાલ છે તે આખા જે કૌભાંડ છે તેમાં તેઓ સામેલ છે, ત્યારે યુનિવર્સિટી છે તે પોતાની સત્તા મર્યાદા દર્શાવી અને આ કેસમાંથી ઢાંકપીછોડો કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને જ્યારે પણ કોઈ ડમી વિદ્યાર્થી પકડાતો હોય છે ત્યારે તુરંત જ તેમની સામે કાર્યવાહી થતી હોય છે, ત્યારે આ કેસમાં જરૂરથી રાજકીય દબાણ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે જે ગોંડલના કોલેજનું ડમીકાંડ કેસ સામે આવ્યું છે તેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ કહેવામાં આવ્યું કે જો ડમી વિદ્યાર્થી હોવાનું સાબિત થશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આખરે જે ખુલાસો થયો છે, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, કોંગ્રેસના આગેવાન દિનેશ પાતર અને કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનું આખરે આ ઓડિયોમાં શું વાતચીત કરવામાં આવી છે આવું એ પણ સાંભળીએ. દિનેશભાઈ બોલું. હાલો દિનેશભાઈ બોલું. બોલો. હું જમવા બેઠો હતો. આ ખરાઈ કરી એવા ડમી માણસ બેઠો છે ને, તો એનો કોપી કેસ કરાવી દઈએ. એ તમારે કરવાનો સાહેબ, એક્શન તો તમારે લેવાની ને. આજે તો હું રજા ઉપર છું, ત્યાં બીપી ઝાલા સાહેબ છે. બીપી ઝાલા સાહેબ તરત, હા એને આપો હું સૂચના આપી દઉં. આલ્યો પીપી ને જ કહી દો. પીપી ના કહી દો. હેલો પીપી બોલો બોલો. એનો કોપી કેસ કરી નાખ. નિયમ અનુસાર નો હમણાં બધું પત્રકો બત્રકો ઝાલા સાહેબ ને કયો ભરી પછી મોકલી દેજો. આજ સાંજે જે સાહિત્ય મોકલો ને એને લેજો. નિયમ અનુસાર ની કાર્યવાહી કરવી. તો કોપી કેસ કરી નાખો અથવા તો દિનેશભાઈ કહેતા હોય તો જવા દો, વાંધો નહીં. છોકરા જવા દો ને, એ દિનેશભાઈ પૂછી લે અને કોપી કેસ કે નિયમ અનુસાર ની પ્રક્રિયા કરી નાખો. ભલે ભલે. જે ઓડિયો ક્લિપ સાંભળી તેમાં સ્પષ્ટ રીતે સાંભળી રહ્યું છે કે કોલેજના જે પ્રિન્સિપાલ છે સતીશ ઝાલા તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જો કોંગ્રેસના આગેવાન છે દિનેશ પાતર તેમને પૂછી લો કે તેઓ જો કહેતા હોય કોપી કેસ કરવાનું તો કોપી કેસ કરવામાં આવશે, નહીતર વિદ્યાર્થીને જવા દેવામાં આવે. આપણે જણાવી દઈએ અલ્પેશ ઢોલરિયા ભાજપના નેતા કે જેઓ ડમી વિદ્યાર્થી તરીકે અહીં પરીક્ષામાં બેઠા હોવાનો મામલો સામે આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ મળ્યા છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.